હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજ સિઝલરની રેસીપી. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરશું. સિઝલર બનાવવા માટે મેં અહીંયા બધા વેજીટેબલ લઈ લીધેલા છે. તો હવે વેજીટેબલને આપણે કટ કરી લેશું. તો થોડીક આપણે અહીંયા ફણસી લઈ લેશું, તેને આપણે આ રીતે નાના એવા પીસ બનાવી લેશું. આ જ રીતે આપણે અહીંયા એક ગાજર લઈ લીધેલું છે, તેને આપણે છાલ ઉખાડી લેશું અને તેને પણ આપણે મીડિયમ એવા પીસ કરી લેશું. ફણસી અને ગાજરને આપણે ઝીણા ઝીણા સમારી લેશું. તો આપણે અહીંયા ફણસી અને ગાજર સમારીને રેડી કરી લીધેલા છે. હવે આપણે અહીંયા કેપ્સિકમ કટ કરી લેશું. અહીંયા મેં 3 કલરના કેપ્સિકમ યુઝ કરેલા છે. સૌથી પહેલાં આપણે લાલ કલરનું કેપ્સિકમ કટ કરી લેશું. વચ્ચેથી આપણે આ રીતે બીજનો ભાગ કટ કરીને આપણે તેના લાંબા લાંબા પીસ બનાવી લેશું. વચ્ચેથી આપણે આ રીતે કાપા કરી લેશું. આ રીતે આપણે તેને લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. આ જ રીતે આપણે પીળું કેપ્સિકમ પણ કટ કરી લેશું. વચ્ચેથી આપણે બીજનો ભાગ અલગ કરી લેશું. પછી લાંબી લાંબી આપણે તેને સ્લાઇસ કરી લેશું. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે આપણે ગ્રીન કેપ્સિકમને પણ કટ કરીને લઈ લેશું. વચ્ચેથી આપણે બીજનો ભાગ અલગ કરીને આ રીતે આપણે તેના પણ લાંબા એવા પીસ બનાવી લેશું. સિઝલરની અંદર ખૂબ જ સારા વેજીટેબલનો ઉપયોગ થાય છે, જેથી કરીને તે ખૂબ જ હેલ્ધી હોય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આપણું કેપ્સિકમ પણ સમારાને રેડી છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા આપણે 3 કેપ્સિકમને આ રીતે સ્લાઇસ કરીને રેડી કરીને લઈ લીધેલા છે. તો હવે આપણે બ્રોકલીને કટ કરી લેશું. આ રીતે આપણે તેના એક એક ફૂલને અલગ કરી લેશું. તેના પણ આપણે નાના એવા પીસ બનાવી લેશું. જો તમને બ્રોકલી પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો આપણી બ્રોકલી સમારાઈને પણ રેડી છે. હવે આપણે ગાજર સમારી લેશું. તો ગાજરને આપણે છાલ અલગ કરી લેશું. તેને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લેશું. તેને પણ આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. આ ડિશની અંદર તમને કોઈ પણ જાતના વેજીટેબલ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બેબી કોર્નને કટ કરી લેશું. તો આ રીતે આપણે તેના વચ્ચેથી કાપા લગાવી દેશું. જો તમને બેબી કોર્નની આખી સ્લાઇસ પસંદ હોય તો તમે તેને આખી પણ સ્લાઇસ રાખી શકો છો. ફણસીને પણ આપણે આ જ રીતે કટ કરીને લઈ લેશું. તો આપણા બધા જ વેજીટેબલ કટ થઈને રેડી છે. કટલેસ બનાવવા માટે મેં અહીંયા 5 નંગ જેટલા બટેટા લીધેલા છે. બટેટા આપણે અહીંયા બાફીને લઈ લેશું. હવે તેની અંદર આપણે વટાણા અને જે આપણે ફણસી અને ગાજર સમારીને રાખેલું હતું તેને આપણે 2 મિનિટ સુધી ગરમ પાણીમાં બાફીને લઈ લેશું. 3-4 ચમચી જેટલી આપણે તેની અંદર સ્વીટ કોર્ન ઉમેરીશું. 1 મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું મરચું ઉમેરી દેશું. થોડો એવા આપણે કોથમરી ઉમેરીશું. 1 ચમચી જેટલો આપણે ઓરેગનો ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું અને 1/2 ચમચી જેટલો આપણે મરી પાવડર ઉમેરીશું. 4-5 ચમચી જેટલો આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરીશું. પછી સ્વાદ અનુસાર આપણે તેમાં નમક ઉમેરીશું. પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને 1 ચમચી જેટલું આપણે લાલ કાશ્મીરી મરચું ઉમેરી દેશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે આપણે હાથેથી બધું સારી રીતે મિક્સ કરી લેશું. પછી મીડિયમ સાઈઝની આ રીતની આપણે કટલેસ બનાવી લેશું. આ રીતે આપણી મીડિયમ કટલેસ બનીને રેડી થઈ જશે. હવે તેને આપણે બ્રેડ ક્રમ્સની અંદર સારી રીતે કોટ કરી લેશું. આ કટલેસને તમે 8 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. પછી જ્યારે તમારે કટલેસની જરૂર હોય ત્યારે તમે તેને ફ્રાય કરીને યુઝ કરી શકો છો. આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને રેડી કરી લેશું.
અહીંયા મેં ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાય લીધેલી છે. તેલ આપણે ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે ફ્રેન્ચ ફ્રાય ઉમેરી દેશું. આ રીતે આપણે ઝારાની મદદથી વચ્ચે વચ્ચે હલાવતા જઈને આપણી ફ્રાયને તળી લેશું. તો આપણી ફ્રેન્ચ ફ્રાય તળાઈને રેડી છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું. આ જ રીતે આપણે બીજી પણ ફ્રેન્ચ ફ્રાય તળીને રેડી કરી લેશું. અહીંયા મેં ફ્રોઝન જ ફ્રેન્ચ ફ્રાયનો યુઝ કરેલો છે. તો તમારે આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આ જ તેલની અંદર આપણે કટલેટ્સ પણ તળીને રેડી કરી લેશું. કટલેટ્સને આપણે ઝારાની ઉપર આ રીતે રાખીશું અને સીધી તેને આપણે તેલની અંદર જ રાખી દેશું. વચ્ચેથી આપણે તેને નહીં હલાવીએ. 2-3 જ મિનિટમાં આપણી કટલેટ્સ તળાઈને રેડી થઈ જશે. કટલેટ્સને આપણે પલટાવવાની જરૂર નથી. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયેલ છે. તો હવે આપણે કટલેટ્સ તળાઈને રેડી છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે આપણે બધી જ કટલેટ્સ તળીને રેડી કરી લેશું. તો આપણી કટલેટ્સ અને ફ્રેન્ચ ફ્રાય તળાઈને રેડી છે. તો હવે આપણે બાર્બીક્યુ સોસ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધેલી છે. પેનની અંદર આપણે 1 ચમચી જેટલું બટર ઉમેરીશું. તેની અંદર આપણે 1 તેજપત્તા ઉમેરીશું. તેને આપણે આ રીતે તોડીને ઉમેરીશું. 3-4 નંગ જેટલા આપણે લવિંગ ઉમેરીશું. એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું. જીરુંને આપણે સારી રીતે સાતળવા દેશું. હવે તેની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું લસણ ઝીણું સમારેલું ઉમેરી દેશું. પછી તેને આપણે સારી રીતે બટરની અંદર સાતડી લેશું. 2-3 મિનિટ સુધી આપણે તેને સાતડી લેશું. પછી 3 ચમચી જેટલું આપણે આંબલીની પેસ્ટ ઉમેરીશું. પછી તેને પણ આપણે સારી રીતે સાતડી લેશું. પછી 1/2 કપ જેટલું આપણે તેની અંદર પાણી ઉમેરી દેશું. પાણી ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર જેટલી આપણે આંબલી ઉમેરેલી હતી તેથી તેનો ડબલ આપણે ગોળ ઉમેરીશું. ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. સ્વાદ અનુસાર આપણે તેમાં નમક ઉમેરીશું. 1/2 ચમચી જેટલું આપણે મરી પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું ઉમેરીશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આ મિશ્રણને આપણે 5 મિનિટ સુધી થવા દેશું. બધી વસ્તુને આપણે સારી રીતે હલાવતા જઈશું અને ગોળની એક પણ કણી ન રહે તે રીતે આપણે તેને ઉકાળી લેશું. હવે તેની અંદર 1/2 કપ જેટલું આપણે વિનેગર ઉમેરીશું. વિનેગર ઉમેરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધી વસ્તુ ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. હવે તેની અંદર આપણે 1 કપ જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું. 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દેશું. પછી 1 ચમચી જેટલો આપણે અહીંયા સોયા સોસ ઉમેરીશું. સોયા સોસ ઉમેરાઈ જાય પછી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ સુધી તેને થવા દેશું. તો આપણો બાર્બીક્યુ સોસ બનીને રેડી છે. તો આપણો માર્કેટ જેવો બાર્બીક્યુ સોસ બનીને રેડી છે. હવે આપણે અહીંયા એક પેન લઈ લીધેલી છે. તેની અંદર આપણે થોડુંક પાણી ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. હવે પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે બધા વેજીટેબલ ઉમેરી દેશું. તેને આપણે 2 મિનિટ સુધી બોઇલ થવા દેશું. વેજીટેબલને આપણે 2 મિનિટથી વધુ બોઇલ નહીં કરીએ. વેજીટેબલને આપણે 2 મિનિટ સુધી બોઇલ કરવાથી તેનો કલર એકદમ સારી રીતે જળવાઈ રહે છે. 2 મિનિટ પછી આપણે વેજીટેબલને પાણીથી અલગ કરી લેશું. હવે અહીંયા મેં 1 ચમચી જેટલું બટરને ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. બટર આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે વેજીટેબલ બોઇલ કરીને રાખેલા હતા તે ઉમેરી દેશું. પછી 1 ચમચી જેટલો આપણે તેની અંદર મરી પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું. બધા જ વેજીટેબલને આપણે સારી રીતે બટરની અંદર સાતળી લેશું. વેજીટેબલને આપણે 2 મિનિટ સુધી જ સાતળીશું. વધુ પડતો આપણે તેને કૂક નથી કરવાના જેથી તેનો ક્રન્ચીનેસ જળવાઈ રહે. તો આપણે બધા વેજીટેબલ સતળાઈને રેડી છે. સિઝલરની અંદર યુઝ થતા આપણે રાઈસ બનાવી લેશું. તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધેલી છે. તેની અંદર આપણે 1 ચમચી જેટલું બટર ઉમેરીશું. બટરને આપણે સારી રીતે ગરમ થવા દેશું.
બટર ગરમ થાય એટલે તેની અંદર 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. લસણને આપણે બટરની અંદર સારી રીતે સાતળી લેશું. લસણને આપણે 1 મિનિટ સુધી સારી રીતે સાતળી લેશું. 1 જ મિનિટમાં આપણું લસણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જશે. હવે તેની અંદર 1 ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું અને 1 મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશું અને થોડી એવી આપણે ઝીણી સમારેલી કોથમરી ઉમેરીશું અને આપણે બોઇલ્ડ રાઈસ રાખેલા હતા તે ઉમેરી દઈશું. ઉપરથી આપણે થોડા એવા સ્વીટ કોર્ન ઉમેરીશું. સ્વીટ કોર્ન મેં અહીંયા બોઇલ કરીને લીધેલા છે અને સ્વાદ અનુસાર તેની અંદર નમક ઉમેરીશું. પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. રાઈસને આપણે બટરની અંદર સારી રીતે સાતળી લેશું. 2 મિનિટ સુધી આપણે તેને સારી રીતે બટરની અંદર સાતળીને લઈ લેશું. તો આપણા ફ્લેવરફુલ રાઈસ બનીને રેડી છે. તો આપણે સિઝલર પ્લેટ વગર પણ આપણે ઘરે સિઝલર આસાનીથી બનાવી શકીએ છીએ. તો તેના માટે મેં અહીંયા આપણે જે નોર્મલ રોટલી બનાવવા માટેનો તવો હોય તે તવો મેં અહીંયા લઈ લીધેલો છે. તવાને આપણે સારી રીતે ગરમ કરીને લઈ લેશું. સિઝલર આપણું વચ્ચેથી દાઝી ન જાય તેના માટે આપણે અહીંયા કોબીજ ઉમેરીશું. કોબીજને આપણે મોટું મોટું જ કટ કરીને ઉમેરીશું અને ફરતે આપણે આ રીતે કાકડીની સ્લાઈસ રાખી દઈશું. હવે એક સાઈડ આપણે આ રીતે રાઈસ રાખી દઈશું અને એક સાઈડ આપણે વેજીટેબલ ગોઠવી દઈશું. વચ્ચે આપણે કટલેસ રાખી દઈશું અને જે સાઈડમાં જગ્યા વધેલી છે ત્યાં આપણે ફ્રેન્ચ ફ્રાય રાખી દઈશું. બધી વસ્તુ આપણે સિઝલર પ્લેટની અંદર ગોઠવી દઈશું. ઉપરથી આપણે બાર્બીક્યુ સોસ ઉમેરીશું. સોસ આપણે અહીંયા ગરમ જ ઉમેરીશું. સારી રીતે આપણે સોસ ઉમેરીશું. પછી કિનારા ઉપર આપણે બટર ઉમેરીશું. બટર આપણે અહીંયા ફ્રોઝન જ યુઝ કરીશું. બટર આપણે ફ્રોઝન યુઝ કરીશું જેથી કરીને આપણા સિઝરની અંદર સારી રીતે સ્મોક આવે. આ રીતે આપણે ફરતે બટરને રાખી દઈશું. સિઝલર પ્લેટને તમે જ્યારે ગાર્નિશ કરો ત્યારે તમારે તેને સારી રીતે ગરમ કરીને યુઝ કરવાની. તો સિઝલર પ્લેટ વગર પણ આપણે ઘરે આસાનીથી સિઝલર બનાવીને રેડી કરી શકીએ છીએ, એ પણ આપણા નોર્મલ રોટીના તવા ઉપર. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો હોટલમાં મળતું 400-500 રૂપિયાવાળું સિઝલર આપણે ફક્ત 100 રૂપિયામાં બનાવીને જ રેડી કરેલું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આ સિઝલર બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણું વેજ સિઝલર બનીને રેડી છે. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.